हेलो बाळ मित्र, सप्तशी संकुल में आप सौनु हार्दिक स्वागत छे। आजे आपणे सीनियर केजी अंग्रेजी भाग बे बधा बाळ मित्रोए अंग्रेजीनी चोपड़ी लईने बेसवानो छे अने पेन्सिल अने रबर पण जोड़े लईने बेसवानो छे। चलो बाळ मित्र, आपणे क्यां सुधी शीखी गया? तो आपणे पेज नंबर 33 सुधी शीखी गया छे। हवे आपणे पेज नंबर 34 आव्या छे। तो बधाए पेज नंबर 34 जुओ, अहीं लखेलुं छे पेज नंबर 34। एमां जुओ ऊपर सूचना लखेली छे, नंबर 43 बोलो अने लखो। बधा बाळ मित्रોએ ટીચરની સાથે સાથે સૂચના વાંચવાની છે કે નંબર 43 બોલો અને લખો। ચાલો ત્યારે હવે જુઓ, અહીં ખાનામાં 43 લખેલા છે, એની ઉપર એનો સ્પેલિંગ લખેલો છે FORTYTHREE 43। બાળ મિત્રો, આ નંબર માં કહેવાય અને આ 43 નો સ્પેલિંગ કહેવાય। હવે જો એની બાજુમાં સૂચના આપેલી છે, બધા બાળ મિત્રોએ ટીચરની સાથે સાથે સૂચના વાંચવાની છે। નંબર્સના જોડકા જોડો, નંબર્સના જોડકા જોડો। બાળ મિત્રો, અહીં 43 લખેલા છે, એની બાજુમાં 4 લખેલા છે અને એની સામે 3 અને 5 લખેલા છે, તો 43 તો 4 ને 3 સાથે આ રીતે લીટી દોરીને જોડી લેજો। ચાલો એની બાજુમાં પણ 43 લખેલા છે અને ગોળમાં 4 અને સામેની લાઈનમાં 3 અને 8 લખેલો છે, તો 43 એટલે કે 4 ને 3 સાથે જોડવાનું છે, તો 4 ને 3 સાથે જોડો। ભૂલમાં પણ કોઈએ 8 સાથે જોડવાનું નથી। ચાલો હવે જો એની નીચે 43 લખેલા છે અને બાકીના બધા ખાનામાં ટપકા કરેલા આવેલા છે, તો બધા બાળકોએ 4 ઉપર એટલે ટપકા ઉપર પેન્સિલ રાખવાની છે અને ધીમે ધીમે કૂટી લેવાનું છે। ટપકાની બાજુમાં પેન્સિલ જવા દેવાની નથી। ચાલો ત્યારે બોલતા જઈશું અને કૂટતા જઈશું। 43 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
પેન્સિલ રાખીને ધીમે ધીમે ટપકા ઉપર ફેરવવાની છે. ફોર થ્રી ફોર્ટી થ્રી, ફોર થ્રી ફોર્ટી થ્રી, ફોર થ્રી ફોર્ટી થ્રી. બધા બાર મિત્રો એ બોલીને લખવાના છે. ફોર થ્રી ફોર્ટી થ્રી. ફોર્ટી થ્રીને ગુજરાતીમાં 43 કહેવાય અને અંગ્રેજીમાં 43 કહેવાય. ચાલો ત્યારે ફોર થ્રી ફોર્ટી થ્રી. હવે ત્રીજી લાઇનમાં પણ આપણે આ જ રીતે લખી લેવાના છે, એટલે કે ઘૂંટી લેવાના છે.
फोर थ्री फोर्टी थ्री, फोर थ्री फोर्टी थ्री, फोर थ्री फोर्टी थ्री, फोर थ्री फोर्टी थ्री, फोर थ्री फोर्टी थ्री। चलो हवे जो आईनी नीचेनी लाइन में खाली खाना आप्या छे एमां आपणे फोर थ्री फोर्टी थ्री लखी लेवाना छे। बार मित्र ऊपरनी लाल लाइन थी आपणे नीचेनी एटले के तीजा नंबरनी वादळी कलरनी लाइन सुधी जे आपणे नंबर लखवाना छे। लाल कलरनी लाइन सुधी आपणे नंबर जवा देवाना नथी। जे रीते ચોપડીમાં લખેલા છે એ જ રીતે આપણે બધી લાઇનમાં આ જ રીતે લખવાના છે। ચાલો ત્યાર ઉપરની લાઇન લાલ લાઇનથી લખશો વાદળી કલરની લાઇન સુધી। ફોર થ્રી ફોર્ટી થ્રી, ફોર થ્રી ફોર્ટી થ્રી, ફોર્ટી થ્રીને ગુજરાતીમાં તેતાલીસ કહેવાય। ફોર થ્રી ફોર્ટી થ્રી, ફોર થ્રી ફોર્ટી થ્રી, ફોર થ્રી ફોર્ટી થ્રી। એની નીચેની બીજી લાઇનમાં પણ આ જ રીતે આપણે લખી લેવાના છે। ફોર થ્રી ફોર્ટી થ્રી, ફોર થ્રી ફોર્ટી થ્રી, ફોર થ્રી ફોર્ટી થ્રી, ફોર થ્રી ફોર્ટી થ્રી, ફોર થ્રી ફોર્ટી થ્રી। છેલ્લી લાઇનમાં પણ આપણે આ જ રીતે લખી લેશું। બધા બાર મિત્રોએ બોલીને લખવાના છે, ચાલો તે મારી સાથે સાથે બોલીને લખજો। ફોર થ્રી ફોર્ટી થ્રી, ફોર થ્રી ફોર્ટી થ્રી, ફોર થ્રી ફોર્ટી થ્રી, ફોર થ્રી ફોર્ટી થ્રી, ફોર થ્રી ફોર્ટી થ્રી। હવે જુઓ એની નીચે સૂચના આપેલી છે, વચ્ચે આવતો નંબર લખો। બાળ મિત્રો ફરી એક વખત આપણે સાથે સાથે સૂચના વાંચી લેશું। વચ્ચે આવતો નંબર લખો, જુઓ નીચે વન એટ એટીન અને ટુ ઝીરો ટ્વેન્ટી, વન એટ એટી અને ટુ ઝીરો ટ્વેન્ટીની વચ્ચે આવતો નંબર લખવાનો છે। એટલે કે એટીન પછી અને ટુ ઝીરો ટ્વેન્ટીની આગળ આવતો નંબર એ વચ્ચેનો નંબર કહેવાય, એટીન અને ટ્વેન્ટીની વચ્ચે નંબર આવતો કહેવાય। ચાલો તો એટીન અને ટ્વેન્ટીની વચ્ચે કયો નંબર આવશે, તો વન નાઇન નાઇન્ટીન। બધા બાર મિત્રો લખી લેશે, વચ્ચેની વચ્ચેનો નંબર લખી લેશે વન નાઇન નાઇન્ટીન। હવે એની બાજુમાં જુઓ નાઇન અને ઇલેવન લખેલા છે, તો નાઇન પછી અને ઇલેવનની આગળ આવતો નંબર એટલે નાઇન અને ઇલેવનની વચ્ચે આવતો નંબર કયો નંબર લખવાનો છે, તો વચ્ચે આવતો નંબર એટલે કે નાઇન પછી ને ઇલેવનની પહેલાં, તો નાઇન અને ઇલેવનની વચ્ચે આવતો નંબર કયો કહેવાશે, તો વન ઝીરો ટેન, વન ઝીરો ટેન। બધા આ રીતે લખી લેશે વચ્ચે આવતો નંબર। ચાલો ત્યારે હવે એની સામેના પેજમાં જુઓ, પાંત્રીસ નંબરનો પેજ, તગર પાછળ પાંત્રીસ નંબર, એમાં ઉપર સૂચના આપેલી છે નંબર ડબલ ફોર ફોર્ટી બોલો અને લખો। ફરી એક વખત સૂચના બધા સાથે વાંચી જશો,
નંબર 40 બોલો અને અરે સોરી નંબર 44 બોલો અને લખો. નંબર 44 બોલો અને લખો. અહીં જુઓ, ખાનામાં 44 લખેલા છે. ઉપર એનો સ્પેલિંગ આપ્યો છે FORTY FOUR 44. આ નંબરમાં કહેવાશે, આ સ્પેલિંગ કહેવાય. હવે એની બાજુમાં સૂચના આપેલી છે, એ બધાએ ટીચર સાથે સૂચના ધીમે ધીમે વાંચવાની છે. તો નંબર્સના જોડકા જોડો, નંબર્સના જોડકા જોડો. અહીં આપેલા છે 44, ખાલી આપણે અહીંયા ખાનામાં આપ્યા છે 4, તો 44 એટલે કે 44. તો એની સામેની લાઇનમાં 2 આપેલો છે અને નીચે 4 આપેલો છે, તો 4ને 4 સાથે જોડો એટલે એ બનશે 44. એ જ રીતે અહીં 44 લખેલા છે, અહીં ગોરમાં 4 લખેલા છે, સામેની લાઇનમાં ઉપર 4 લખેલા છે અને નીચે 6 લખેલા છે. તો 4ને 4 સાથે જોડી દો. 6 સાથે પણ કોઈએ જોડવાનું નથી, 4ને 4 સાથે જોડી લેવાનું છે. ચાલો ત્યારે હવે જુઓ, એની નીચે 44 લખેલા છે અને આ બધા ટપકા કરેલા આવેલા છે. એ ટપકા ઉપર આપણે પેન્સિલ રાખીને ઘૂંટી લેવાનું છે. ચાલો ત્યારે આપણે ટપકા ઉપર પેન્સિલ બરાબર રાખીશું અને ગૂંથી લેશું બોલીને. ચાલો ત્યારે બોલતા જાઓ અને ગૂંથતા જાઓ. 44 44 44 44 44. બાર મિત્રો, કોઈએ પણ ટપકાની પેન્સિલ આમ તેમ થાવી ના જોઈએ. 44 44 44. નીચેની બીજી લાઇનમાં લખી લેશું એટલે કે ઘૂંટી લેશું. 44 44 44 44 44 44 44 44 44 44. ચાલો એની નીચેની લાઇન પણ આ જ રીતે આપણે ઘૂંટી લેવાની છે. ત્રીજા નંબરની લાઇન 44 44 44 44 44 44 44 44 44. ચાલો હવે એની નીચેની લાઇનમાં જુઓ, 44 44, 3 લાઇન આપણે લખી લેવાની છે. 3 લાઇન ઘૂંટી લીધી, હવે નીચેની 3 લાઇન આપણે નંબર્સ લખવાના છે. ચાલો ત્યારે આપણે લખશું 44 44 44 44. બધા બાર મિત્રો આવી રીતના બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. 44 44 44 44 44.
चलो एने नीचेनी लाइन में आप आज रीते लखी लेशुं। डबल फोर फोर्टी फोर, डबल फोर फोर्टी फोर, डबल फोर फोर्टी फोर, डबल फोर फोर्टी फोर, डबल फोर फोर्टी फोर। छेल्ली लाइन में पण आपणे लखी लेवाना छे डबल फोर फोर्टी फोर, डबल फोर फोर्टी फोर, डबल फोर फोर्टी फोर, डबल फोर फोर्टी फोर, डबल फोर फोर्टी फोर। चलो हवे नीचे जुओ सूचना लखेली छे, ए बधा बाळ मित्रो टीचरनी साथे साथे सूचना वाँचवानी छे। वच्चे आवतो नंबर लखो, सूचना शुं लखेली छे फरीथी आपणे वाँची लेशुं। वच्चे आवतो नंबर लखो। बाळ मित्रो अहीं वन फोर फोर्टीन अने वन सिक्स सिक्सटीन, फोर्टीन अने सिक्सटीननी वच्चेनो नंबर आपणे लखवानो छे। तो फोर्टीन पछी अने सिक्सटीन पहेला एटले के वच्चेनो नंबर, बेनी वच्चेनो नंबर आपणे लखवानो छे। तो फोर्टीन पछी अने सिक्सटीन पहेला एटले के फोर्टीन अने सिक्सटीननी वच्चे आवतो नंबर कयो कहेવાશે? तो वन फाइव फिफ्टीन, वन फाइव फिफ्टीन। चलो त्यारे बधाए लखी लीधो, हवे जुओ एनी बाजू में नंबर्स लखेला छे। डबल वन इलेवन अने वन थ्री थर्टीन, तो इलेवन अने थर्टीननी वच्चेनो नंबर आपणे अहीं लखी लेवानो छे। तो इलेवन अने थर्टीननी वच्चे नंबर कयो आवशे? तो बधा लखो वन टू ट्वेल्व, वन टू ट्वेल्व। आ इलेवन अने थर्टीननी वच्चे आवतो नंबर कहेवाय? तो कयो कहेवाशे? तो वच्चेनो नंबर ट्वेल्व कहेवाशे। चलो बाळ मित्रो आजे आपणे अહીં સુધીનો શીખીશું, ફરી આપણે આવતીકાલે મળીશું। આવજો।